થકોડો બહુ છે બધાને, એટલે આ થોડીક ગરમી આવી જાય. હું
शब्द उच्चारण सरस्वती मती आप जो मात हे मूल्याक्षर मेड़ो जो સૃષ્ટિના સંતના ચરણોનો છું દાસ એ દાસ અનુભવ ચક્ષુ આપજો કરું વાણી પ્રકાશ Thank you.
का गुण ऐसु अंगनों में लूटार ने આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પ્રાચીન કાળથી આપણે ત્યાં હરમેશાને માટે એક નિયમ છે કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા ગજાનંદ બાપાની સ્તુતિ, એમની પ્રાર્થના, એમનું પૂજન કર્યા બાદ કાર્યનો પ્રારંભ થાય એવા આજે એક આ પરિવારની અંદર, ગોજિયા પરિવારની અંદર વ્યવહારિક કામ તો આપણે ફરજ છે, આપણે કરવું જ પડે. સંસાર વ્યવહારમાં આપણે છીએ, સંસારી જીવ છીએ, એટલે સંસારની જે ફરજો આવતી હોય, દીકરા દીકરીને સગપણ કરવા, લગ્ન કરવા, હે, એ તો આપણી ફરજ છે, એ કામ તો આપણે કરવું પડે. પણ પરોપકારનું કોઈ જે કામ કરીએ, ભગવાનનું જો કોઈ આપણે કામ કરીએ, એ પરમાર્થી ગણાય અને એનો બહુ મહિમા છે મોટો. નકલંક રૂપે નામ ગુરુનો એ પરમાર્થ હોય પૂરા. શિલદાસ બાપુએ કીધું, પરમાર્થમાં હોય જે પૂરા. સમાજનું કામ કરે, ધર્માદાનું કામ કરે, ધર્મનું કામ. ધર્મનું કામ એટલે પરમાત્માનું, કોઈ અપેક્ષા વગર, કોઈ આશા વગર જે આપણે કરીએ. એવી બાબા રામદેવજી મહારાજ નકલંક નૈજાધારી, એમનો આદિ અનાદિ પાઠ પૂજન પ્રસાદી બાપાની, અને સરસ મજાનો આવો ભજન સંતવાણીનો કાર્યક્રમ, ભજન સંતવાણી, ભજન સંધ્યા. સંતો મહાપુરુષો જે વાણી કહી ગયા છે, જે આપણને રસ્તો બતાવી ગયા છે, જેવી રીતે આપણને કોઈ શરીરની અંદર દર્દ હોય, તકલીફ થાય, અને આપણે એમડી ડૉક્ટર પાસે જાય, સર્જન ઊંચામાં ઊંચા હોય, એ આપણને નિદાન કરીએ અને કહી દે કે તમને આ પ્રકારનું તકલીફ છે, આ પ્રકારનો રોગ છે, પછી અહીંથી ઠેઠ અમેરિકા સુધી હાલ્યા જઈએ, એમાં કાંઈ ફેર ન પડે. એમ સંતો મહાપુરુષોએ અનુભવ કરી, નિદાન કરી, અને પછી આપણી આગળ વાણી મૂકી છે. કોઈ એમને માડેધડ કોઈ ગવાણી નથી, એટલે તો આદિ અનાદિથી હાલ્યો આવે છે વાણી. બાકી તો જે કાંઈ આવે એ 5-15 દિનની વાત હોય, પછી એ નહીં કે કાંઈક નવું કરો, પેલા જૂનું તો જાણી લ્યો પછી નવું કરો. આમાં નવું જ છે બધું, કાયમ નવું લ્યો. અમે તો આ કાયમ નવું, કાનદાસ બાબુ કહેતા ને, હા, કે ગામ નોખા નોખા ભવાયા એના ઈ, એટલે પાછા કાયમ એ જ ગાવાના હોય લાખાના જે સંતોર. પણ આ તો અમારો અનુભવ, વિજયભાઈ ને પૂછજો, અમારો અનુભવ, તમારું તો શું થતું ખબર નહીં, પણ અમારો ખુદનો અનુભવ કે રોજ તમને જે પછી 50 ભજન આવડતા હોય, ગુરુ મહારાજ જે કઈ પ્રેરણા કાલાવાલા કરાવતા હોય ગાઈએ, પણ રોજ ગાઈએ એટલે રોજ પાછું નવું લાગે, નહીતર તો કાંઈ કેમ ગવાય. એક વખત જો, અને એક વખત જો બધા કહે ને નવું કરું નવું કરું, એક વખત કાયદેસર જૂનું સંભળાઈ જાય તો પછી કઈ સાંભળવાની જરૂર ન રહી. હે, ગંગા સતી કીધું કે હજી નથી લાગ્યા, નકર બોલાય નહીં. બાણ લાગ્યા પછી તો બોલાય જ નહીં, પછી તો વાત પૂરી થઈ ગઈ. એ તો પરિપૂરણ વચનમાં વર્તાય આ બધી વાત છે, પણ હજી આપણે લાગ્યા નથી ત્યાં સુધી આ કરવું ચાલુ રાખવું, અને ક્યારે લાગી જાય એની ખબર નથી. અને જેને જેને લાગી ગઈ એ આમ જ લાગી, એને કઈ એને કાર્યક્રમ નતો કોઈ બનાવ્યો કે આપણે એટલા માણસોને ભેરા કરીએ પછી આમ કરીએ એટલે આપણે તરત લાગી જાય, એમ કોઈને લાગે નહીં. આનું કઈ આયોજન ન હોય, કુદરતી ક્યાંથી અને કેમ ને કેવી રીતે અસર કરી જાય. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કીધું ઢેરિયા. પણ આમ બેસતા બેસતા ભજનમાં જાતા જાતા, હે, ભજનની વાણી. એટલે ગઢવીએ હમણાં શરૂઆતમાં કીધું કે નજીક આવતા રહ્યો બેસવાનું, એટલે
બધો આનંદ આવે. જે આપણે કઈ કેવું હોય એ શબ્દ જિલ્લા અને બેઠક નું એક મજા છે. આનંદ નથી આવતો ગમે ને આપણે જાય એનું કારણ એ છે. ઉભા ઉભા છેટ ઉભા હોય, છેલે સીટીઓ મારતા હોય, ઉભા ઉભા કાંઈ ને કાંઈ ખાતા હોય અને સાંભળતા હોય, પગમાં પગરખા હોય અને પછી ફરમાઈશું હાલતી હોય. હવે એમાં કેમ જમાવટ થાય? અને પછી ફરિયાદ કરે જમાવટ નથી થતી. તમે જમાવટ કરી દો પહેલા. હા, એકવાર જામી જાઓ એટલે પછી જો જામે. કારણ કે હામ હામે છે ને, આ તો એવી રીતનો માહોલ હોય, એવી રીતની બેઠક હોય, એટલે તો ભજનની બેઠક પ્રમાણે છે. ભજન છે એ બેઠકની વસ્તુ છે. આસન જમાવો. હું મારા ભજનમાં બહુ કડક કાયદો રાખું છું. પગ કોઈ લાંબા કરે ભલે કષ્ટી પડે, આપણે એવું કંઈ નથી કે આપણે કંઈ, પણ જેટલી કષ્ટી તમે વેઠો, જેટલું દુઃખ વેઠી એ ભજનમાં કષ્ટી વેઠો ને, એ આપણી ભક્તિ થઈ જાય. અને નિયમથી સાંભળો ને, ભલે આપણે ન બેસી શકીએ તો કલાક જ બેસવાનું, પણ સત્સંગ છે, ભજન છે, એ નિયમથી કરો ને, એનું બહુ મોટું ફળ અને બહુ મોટું પરિણામ આવશે સમાજમાં. બાકી તો અમને હાલ્યા કરશે એમાં આપણે નથી હલાવવું. અમારી કંઈક ફરજ છે સાધુ તરીકેની, એટલે કાયદો રાખીએ છીએ. હું જેમ તેમ નહીં, જેમ તેમ અવિવેક ન થવો જોઈએ. પહેલાં તો બેસતા શીખવું જોઈએ ભજનમાં. હાલો, એટલે એ રીતે આપણે કરીએ ને તો આપણી ભક્તિ થઈ જાય. અને કષ્ટી શરીરને આપવી એ તપ છે. ભજનમાં એક આસને બેહો એટલે તપ. અને પછી સાંભળો, પછી મોજ કેવી આવે મને કહેજો. હે, એટલે એવું બધી આ વાતો છે ઘણી બધી. એક રાતમાં કંઈ પૂરી થાય એવી નથી, પણ એવું કરતા રહીએ તો બહુ સારું. અને પ્રસાદી છે બાપાની, પરોપકારનું મેં કીધું એમ કામ છે. બહુ સરસ આયોજન માહોલ. બસરીભાઈનો પ્રેમ પણ એવો છે, કારણ કે એ તો આવો તળા ઈંધાણ મળવામાં જો માઠપ કરે તો પછી કાઉ પાથરે પ્રાણ હાચું હોરટીઓ ભણે. હે, અવતણા ઈંધાણ મહેમાનો ને માન દલ ભરીને દીધા નહીં. પછી ભલીને મોટો મોટો અબજો 2-5 કરોડ રૂપિયાનો બંગલો હોય પણ ઉપર રાખ્યો હોય રજા સિવાય આવતા નહીં. અને કાં એની નીચે રાખ્યો હોય કે કૂતરાથી સાવધાન રહેજો. હવે તારો કૂતરો ને તું બે રહ્યો હોય ત્યાં કોણ આવે? નાની એવી ઝૂંપડી હોય પણ દરવાજો જ ન હોય. આવું કા ગમે ત્યારે આવો, ભલે પધાર્યા એમ લખ્યું. એમાં એમ લખ્યું ઓલા કે રજા સિવાય આવતા. આ બે આમ હાથ જોડેલા આમ તમને ચિત્ર, અને પછી વચ્ચે લખ્યું ભલે પધાર્યા વેલકમ. ઇંગ્લિશ તો જો કે આપણે છે, પણ ભાઈએ મારા ગામનું નામ સરસ મને મજા આવે. શિકાગો. હું ત્યાંથી આવું. હા, એ ટુકડો થયો માન આમ ધડાભડી બોલીશ. હું શિકાસા કહું એટલે આમ તમારી ડિસ્ટ્રિક્ટનું જ બધાય સમજે કે શિકા બાપુ શિકા જામનગરની બાજુમાં આવ્યો. જામનગરની બાજુમાં વિજયભાઈ આવ્યા. હું તો અહીં પોરબંદરની બાજુમાં દરિયા કિનારે નાનકડું આવ્યું, ગોકુડિયા જેવું ગામ છે. હા, શિકાસા સરસ મજાનું હોય એકદમ. એવું સરસ ગામ છે, મારું ગામ છે એટલે એવું નહીં, પણ અત્યારે એવું ગામ ઓછું હોય જ્યાં દૂષણો નથી, હે, વ્યસનો નથી. કેટલા છોકરા તો થાકી નહીં ખાતા હોય એવા જુવાન જુવાન છોકરા અત્યારે અમારે અમને જોવે ને તો અમે એક બાજુ બેસી જાય એવા, એવું ગામ છે. જુગાર નહીં, દારૂ નહીં, સંપ એવો છે બધાને. અત્યાર સુધી કોઈ પોલીસ ખાતામાં કેસ નથી નોંધાણો એવું. એટલે આનંદ આવે છે મળવાનો બધાને. હા, પણ ખૂબ મને જોઈને આનંદ આવ્યો. ભાઈનો પ્રેમ, આપ બધા પ્રેમથી સાંભળવા આવ્યા છો તો વાત તો જજી નથી કરવી. ભજન હજી વિજયભાઈ છે, અમે બે ભજન છે અને હમણાં તો ધડબડાટ્યું બોલે છે. ભજન ઉપર જઈએ આપણે. નિજિયાપંથી
સજાયું ધર્મની
Thank you.
84
કાંઠિયા